बजरंग दास बापाना सानिध्य अंदर बगदाणा तो तेमनो आपणे विडियो ना पण बनावनो छे मित्रो। तो भाग तीजो मित्रो बनशे तो ए पण जोवानो मित्रो भूलता नहीं। तो आपणे भाग 3 ए बनशे मित्रो बगदाणानो आपणे। तो अमारी चैनल में बनाई रहीजो अने अमारा मनोज भाई ने पारस भाई जो चर्चा करी रह्या छे। तो हालो हवे निकळीए मित्रो અહીંથી। तो મળીએ પાછા बगदाणा जईने भाग 3 માં। ત્યાં સુધી બધાને બાય બાય। तो फाइनली मित्रों हाल अपने पहुंची गया छे बगदाणा अंदर बजरंग दास बापा मंदिर। तो हालो जाओ दर्शन करवा। अत्यारे आरती पण शुरू थई गई छे मित्रों। आरती शुरू छे वो आ रीत मंदिर छे। अत्यारे आरती आली रही छे मित्रों संध्या आरती। तो हाल अपने पहुंची गया छे बगदाणा बजरंग दास बापा दर्शन करवा। तो आई थी जे मेन पे छे हेलो दर्शन करो तुमने बताइए कैसे दो बना रहे हो कारण के जाएंगे बाहर में जाकर अपने बुक संपन्न हो जाती है। अच्छी जो मायो से नहीं आकर अपन बुक घर है बनाओ मायो से 200 का होते हैं अब बुक घर से मैं तुम्हारा बुक जमा करावाना रहे छे मैं तुम्हें टोकन આપશું એટલે ટોકન તમારા પાસે દેવાનો એટલે તો આ ટોકન આપી છે લાવ બતાવો તો ડાયરેક્ટ મિત્રો તમને ટોકન આપવામાં આવશે બુક સંપૂર્ણ આપણે જે તમારા કલર ખાવો એ ટોકન તમને આપશે ને તમારા આ બુક ઘરમાં જમા કરાવવાના રહેશે। આ મિત્રો ફ્રીમાં સુવિધા છે આનો કોઈ ચાર્જ બાર નથી એટલે એ મંગાવવાની જરૂર નથી મિત્રો। અને હાલો મિત્રો હાલ આપણે જય મંદિરની અંદર दर्शन करिए। गेट से बजरंग दास बापा ना बापा सीताराम लखेलो तुमने बता दो छे ने आरती पण मित्रो हाल हालो चला आरती याद ले ली પછી તમને બતાવો बजरंग दास बापा दर्शन करो मनोज भाई जावानो એ દર્શન કરવા તો બગદાણા આવ્યા છે। હા તો અત્યારે મિત્રો અત્યારે बाबा ना मंदिर आरती सर्वे से એટલે વ્યસ્ત ઓળખ આવતા છે। તો આપણે અંદર જઈએ દર્શન કરી તમને પણ બાબા ને દર્શન કરાવી તો કન્ટિન્યુ અમારો ઓળખ માં બની રહે। ચાલો મિત્રો હાલ તો મિત્રો આપણે જઈશું અંદર બગદાણા। हेलो दोस्तों अपने तरह बापा ने दर्शन कर लीधा है आरती नो लाभ लीधो केम के आपणे आरती ना समय ते पहुंची गया था बगदाणा એટલે આપણે आरती नो पण लाभ लीधो छे। दर्शन કર્યા ભાઈ ભક્તો ઘણા હતા आरती માં તો અમે દર્શન કર્યા आरती ના પછી બાપા ના દર્શન કર્યા આપણે પછી પાણી પીધું ઠંડુ હાથ પગ બેન પછી તારે સાંડલા ઉભત કર્યા જોવો તમે સાંડલા કર્યા છે જોવો તમે મનોજભાઈ નો સાંડલો તો ન કર્યો આખો કપાળમાં સંદન લગાડી દીધું છે આપણે સંદન ને કેસર બે એમ કહેવાય છે કે આ લગાડવાથી માથું મગજ શાંત રહેશે એવું કહે છે બધા ન્યા તો મને તો નથી ખબર પણ એક ભાઈ તમે એને પૂછ્યું તો હોય એમ કહેતા કે કપાળા સંદન લગાડવામાંથી એમ કે મગજ શાંત રહેશે તો અમે કે લાવો વરસાદ કરી નાખો હું આખો। તો પછી પારસભાઈને કીધું તો પારસભાઈ કે મને લગાડી દીધું એને લગાડ્યો છે દેખાય તો જો તમે જોઈને તો મેં તો એટલું અંધારા મહિનું લગાડી દીધું મેં લગાડ્યું મને કોઈ ન લગાડ્યું એટલે મેં તો આમથી આમ બે લેવટા માર્યા આમ બે લેવટા આંચપા માર્યા લગાડી દીધું। तो અત્યારે અત્યારે મેં જાવી છે બાબાની પ્રસાદી લેવા કેમ કે બાબાની રામ રોટી તો લેવી જ પડે ભાઈ બગદાણા હોય એટલે તો હાલો ત્યાં પણ નવી સુવિધા મિત્રો હાલ જે હાલમાં થઈ ગઈ છે. હા દોસ્તો જે આપણે 15મી ઓગસ્ટમાં નવી જે સુવિધા છે જમવાની જે મિત્રો જે આપણે ડાઇનિંગ ટેબલ આવી ગયા છે ત્યારે સુવિધા તો સારી થઈ ગઈ છે તો એ પણ તમને દેખાડી. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહો, તમને નવી સુવિધા પણ બતાવીશું. તો હાલ આપણે અત્યારે જઈએ છીએ ભોજનશાળા તરફ પરિષદ લેવા. હા તો આપણે બાપાને પરિષદ લેવા જઈએ રામરોટી લેવા. તો ભાઈ લેવું જ પડે બગડાણા એટલે જોવા નવી સુવિધા જોવો, પણ આપણે નવી સુવિધા ના જઈને બતાવવાની છે કેમ કે આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ કેમ કે અત્યારે બહુ ભીડ તો છે ને કેમ કે સાંજનો સમય છે એટલે યાત્રિકો શ્રદ્ધાળુઓ બધા અત્યારે ઓછા હોય કેમ કે અત્યારે થોડા ઘણા હોય. તો અત્યારે હું વૈશ્વિનભાઈ પરેશભાઈ તેને મિત્રો ભોજનશાળામાં પહોંચી ગયા છીએ આપણે. તો દોસ્તો તમને આપણે ડાઇનિંગ ટેબલ બતાવવાના છે તો ડાઇનિંગ ટેબલ તમને બતાવીશું. તો હમણાં કન્ટિન્યુ રેસ શરૂ રહેજો કેમ કે વૈશ્વિન ખુલ્લી તમે આ ભોજનશાળા છે આંતરવ્યા પરત આખી ભોજનશાળા બતાવો. આપણે બગદાણાની આખી ભોજનશાળા છે મોટું જોવા. આપણે તો ભાઈ એની સંખ્યામાં આંકડો પણ ન કહીએ કે એટલા શ્રદ્ધાળુઓ અહીંયા જમે છે યાત્રિકો કેમ કે અહીંયા આંકડો આપણે હું તમે હોય લાખની સંખ્યામાં મિત્રો ભાઈ ભક્તો અહીંયા પરિષદ બજરંગ બાપાના સાંજે અંદર લગભગ મારા અંદાજે લાખ અંદાજે કેવી છે આપણે પરફેક્ટ તો આંકડો ન કહીએ કે જેમ કે 1 લાખ હોય 2 લાખ હોય પણ આપણે આંકડો ન કહીએ છીએ લાખો ની સંખ્યામાં કારણ કે અહીંયા તો તમને મિત્રો આંકડો કોઈ દિવસ મળશે નહીં, મળવાનો પણ નથી કે કેટલું પબ્લિક અહીંયા લઈ લેશે. તો એ તો ભાઈ શક્ય છે નહીં, પણ આ તો અંદાજે જે અમને અંદાજ આવે છે એ અંદાજે અમારી તમને કેવી છે કે એટલું પબ્લિક લાખોમાં પબ્લિક એક દિવસમાં જમતું છે ભાઈ. હા તો આપણે મિનિમમ એક દિવસ ઘણી મોટી સંખ્યામાં પબ્લિક પરિષદ લઈ શકે એટલી ભોજનશાળાની અંદર કરેલી છે. આ ડોમ જોઈ શકો તમે મિત્રો સામેથી લઈને. તો મિત્રો આ બધું બાપાની ભોજનશાળા છે આશ્રમની અંદર જો. અને આ ડાઇનિંગ ટેબલ આપણે 15મી ઓગસ્ટમાં જ મુરત કરવામાં આવ્યું હતું. ભાઈ ભક્તો હવે વરસાદી લઈ જઈ ગયા છે તો આપણે વરસાદી લેવાની છે તો બધા ભાઈ ભક્તોને જોવા છે કેમ કે આ બાપાના આશ્રમની નવી સુવિધા થઈ ગઈ છે. તો ભાઈ ભક્તો બહેનોનો છે અને ભાઈઓનો છે માટે આપણે બાપાના આશ્રમની અંદર વરસાદી લેવા આવ્યા છીએ. તો જો બધા ભાઈઓ બધા વરસાદી લઈ જઈ ગયા છે કેમ કે અહીંયા નવી સુવિધા શરૂ થઈ છે કેમ કે ડાઇનિંગ ટેબલ આવી ગયું છે. ડાઇનિંગ ટેબલમાં લઈને આપણે વરસાદી લેવાની છે. તો હાલ આપણે આ જગ્યા છે તો આપણે અહીંયા અમારે જગ્યા મળી ગઈ તો અને એ પણ બેસી જઈએ. તો દોસ્તો આ નવી સુવિધા જોવો પણ થાળીઓ આવે છે બેસવા આપણને. તો આ જોવા ઘોડા રેખો છે આપણે થાળી આપણે ખેઈ લેવાની એમથી નામ આ આપણે થાળી લઈ લેવાની રૂમલ કાઢો તો પાણી નીચે નાખીએ આપણે. જો ભાઈ કેવી સરસ મજાની સુવિધા છે આશ્રમની અંદર. જો લારીનો પણ ઘોડો છે જાય तो मित्रों तमने बधाने बाबाना दर्शन कराया तो अत्यारे मित्रों दर्शन करीने दर्शन लेने आपणे आवता रह्या छे मंदिरनी बहार आश्रमनी बहार आई ગયા છે મિત્રો तो भाई मजा આવી કે દર્શન કરાય દર્શન કરીને અને તમને બધાને પણ બજરંગ દાસ બાબાના દર્શન કરાયા तो ખાસ તો મિત્રો કોમેન્ટમાં બાબા સીતારામ લખી નાખજો અને વિડિયોમાં લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરતા રહેજો तो हालो मित्रों હવે આપણો અહીંયા વ્લોગ અહીંયા એન્ડ લિંક કરી મિત્રો તો મનોજભાઈ તમારે કેવું છે આજના વ્લોગ માટે હું મજા આવી ગઈ બગદાણા આવ્યા મેં તો બાબાને દર્શન કર્યા બાબાને પ્રસાદી લીધી પ્રસાદીમાં બહુ મજા આવી ખીચડી સુવિધા કેમ સુવિધા પણ એક નંબર હોય સુનભાઈ સુવિધામાં પણ જો પ્રસાદીમાં પણ લાડુ હતા ગાંઠિયા હતા રોટલી હતી શાક હતું કઢી હતી ખીચડી હતી તો દૂધ પણ હતું એટલે સરસ મજાને પ્રસાદી લીધી परसादी लेन પછી બજાર થોડા ઘાટો માર્યો ખરીદી કરી થોડે ઘણી ખરીદી કરી પછી મેં કીધું થોડા ઘડે આ બાજુ જઈને વિડિયો વિડિયો શૂટ કરી લેવી કેમ કે હવે કેમ કે હવે તો અત્યારે વાગી ગયા છે 8 ને 12 જેવો સમય થઈ ગયો છે જો કેમ કે અમે સવારના તો ઘરેથી નીકળ્યા છે હજી તો બગડાણામાં 8 ને 12 મિનિટ થઈ ગઈ છે તો દોસ્તો આપણે અહીંયા વિડિયો નો એન્ડ કરીશું આપણે કેમ કે બાબાના દર્શન કરી લીધા છે ને પ્રસાદી પણ લઈ લીધું તો અત્યારે બહુ મોડું થઈ ગયું તો હવે તો ઘરે જશે તો પણ 11 જે વાગી જાય મોડું તો થઈ જશે હા તો ખાસ વિડિયો તમને કેવો લાગ્યો જણાવજો અને મે કમેન્ટ માં ખાસ કરીને બાબા સીતારામ લખી નાખજો તો મળીશું પાછા બીજા વિડિયો ની અંદર અને સુધી અને ખાસ કરીને તમારે જે મિત્રો તમારે જે વિડિયો નવા નવા બનાવવાનો હોય તો નવા નવા લોકેશન નું તમે નામ કમેન્ટ કરો અશ્વિનભાઈ ને તો અશ્વિનભાઈ એ નવો વિડિયો બનાવવા જશે ને કેવો લાગ્યો આ વિડિયો તો તમે કમેન્ટ કરજો અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં તો ત્યાં સુધી આપણી ચેનલ માં જોડાયેલા રહેજો આપડા વિડિયો આપણી ચેનલ માં તમને સરસ મજાના વ્લોગ જોવા મળતા રહેશે મિત્રો તો આજનો વિડિયો મિત્રો આપણે એન્ડ કરીએ છીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય બજરંગ દાસ બાપા મળીશું પાછા નવા મિત્રો ખાસ કરીને અશ્વિનભાઈ ને અશ્વિન વ્લોગ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ કરજો કેમ કે તારે તમારા સાથ સપોર્ટ ની જરૂર છે એટલે માટે અશ્વિનભાઈ ને કેમ કે વ્લોગ બનાવે છે એટલે શરૂ કર્યો છે એટલે તમે એને સપોર્ટ કરજો કેમ કે તમારા સપોર્ટ થી જ અશ્વિનભાઈનો આતર YouTube માં જે ચેનલ છે તો આગળ વધવાના છે માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઓન કરજો માટે જેથી તમને અમારા વિડિયો પહેલા નવા મળ્યા કરે અને કમેન્ટ માં બાપા સીતારામ લખજો તો બોલો આપણે બાપા સીતારામ જય માતાજી જય રામપીર બાપા